नमस्कार मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 9 प्रकरण 1 अपनी आसपास में द्रव्य विज्ञान विषय में लेक्चर 10 एना विषे आपणे आज अभ्यास करवाना छीए। लेक्चर 10 में આજે આપણે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનના ફેરફારની અસર, દ્રવ્યની અવસ્થા ઉપર દબાણના ફેરફારની અસર એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો એમાં પહેલું આપણે એ સમજીએ કે દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર સમજાવો કે દ્રવ્યની જે અવસ્થા છે એના પર તાપમાનના ફેરફારે તાપમાનની શી અસર થાય છે એના વિશે આપણે સમજીએ। તો પહેલું મિત્રો એ કે તાપમાન વધારતા, તાપમાન બદલતા દ્રવ્યની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ શું થાય છે, બદલાય છે। તાપમાન વધારતા અથવા તો તાપમાન બદલાતા શું થાય છે, દ્રવ્યની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ શું થાય છે, બદલાય છે। યાદ કરો તમે કે જ્યારે બીકર કે જેની અંદર બરફના તમે ટુકડા લીધા હતા, બરફના ટુકડા લઈ અને બીકરને તમે ઉષ્મા આપતા હતા, તો ઉષ્મા આપતા હતા તો જે બરફ છે, જે ઘન પદાર્થ છે એનું પ્રવાહ શાની અંદર રૂપાંતરણ થતું હતું, તો પ્રવાહીમાં રૂપાંતરણ થતું હતું। એ પ્રવાહીને તમે હજુ વધારે ગરમી આપતા હતા તો શાની અંદર રૂપાંતરણ થતું હતું, તો કે વાયુની અંદર, એટલે કે બાષ્પની અંદર રૂપાંતરણ થતું હતું। તો પહેલું અહીંયા કે તાપમાન વધારતા અથવા તો તાપમાન બદલાતા દ્રવ્યની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ શું થાય છે, બદલાય છે। સાથે સાથે પદાર્થને ગરમ કરતા પણ દ્રવ્યની અવસ્થાઓ શું થાય છે, બદલાય છે। દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે ઘન પદાર્થ છે, બરોબર, ઘન અવસ્થા અથવા તો જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ કે જેને તમે ઉષ્મા એટલે કે ગરમી આપશો તો એનું શાની અંદર રૂપાંતરણ થશે, પ્રવાહી અવસ્થામાં। ઘન અવસ્થામાં રહેલો જો કોઈ પદાર્થ છે એ પદાર્થને તમે ઉષ્મા આપશો એટલે કે ગરમી આપશો તો એનું શાની અંદર રૂપાંતરણ થશે, પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે। એ પ્રવાહી અવસ્થાના કોઈ પદાર્થને જ્યારે તમે ગરમી આપો છો તો એની શાની અંદર રૂપાંતરણ થાય છે, વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે। પણ એ ક્યારે થાય છે, જ્યારે તમે ગરમી આપો છો એટલે કે ઉષ્મા આપો છો ત્યારે। તો ગરમી આપો છો એટલે ઉષ્મા આપો છો એટલે શું થાય છે, ઘન અવસ્થામાં રહેલા કોઈ પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય છે, પ્રવાહી અવસ્થામાં જે કોઈ પદાર્થ છે એને તમે ગરમી આપો તો એનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે। ફરી પાછું એ વાયુ અવસ્થા કે જેને તમે ઠંડુ કરશો તો એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ જશે, અને એ પ્રવાહી અવસ્થામાં રહેલું કોઈ પ્રવાહી પદાર્થ છે એને તમે ઠંડુ કરશો તો એનું શાની અંદર રૂપાંતરણ થઈ જશે, ઘન અવસ્થામાં રૂપાંતરણ થઈ જશે। પરંતુ કેટલાક પદાર્થો એવા હોય છે મિત્રો કે જેને તમે ગરમ કરો તો ઘન અવસ્થામાંથી સીધું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ નહીં થશે પણ સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે। શામાં રૂપાંતરણ થશે, વાયુ અવસ્થામાં। ઘન અવસ્થામાં રહેલો કોઈ પદાર્થ છે એને તમે ઉષ્મા આપશો, ગરમી આપશો એટલે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના ડાયરેક્ટ સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે, અને વાયુ અવસ્થામાં જે પદાર્થ બનશે અથવા તો વાયુ અવસ્થામાં જે પદાર્થનું રૂપાંતરણ થશે એ વાયુ અવસ્થામાં રહેલી કોઈ વરાળ અથવા તો એને કોઈ તમે ઠંડુ પાડશો તો એનું સીધું શામાં, ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય છે, અને આવા જે પદાર્થો છે એને ઉદ્વપાતિત પદાર્થો કહેવાય છે। સમજો કે ઘન અવસ્થામાં રહેલો કોઈ પદાર્થ જેને તમે ગરમી આપો છો તો સીધું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે, અને એને તમે ઠંડુ પાડતા પાછું ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય છે, અને આવા જે પદાર્થો છે એવા પદાર્થોને ઉદ્વપાતિત પદાર્થો કહે છે। તો આ યાદ રાખજો, ઉદ્વપાતિત એટલે શું, તો ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ થાય, પ્રવાહીમાં ના થાય, અને વાયુને ફરી પાછું તમે ઠંડુ પાડો તો સીધું પાછું ઘનમાં રૂપાંતરણ થાય, અને એવા જે પદાર્થો છે એને ઉદ્વપાતિત પદાર્થો કહેવાય છે। તો એના માટેની એક પ્રવૃત્તિ છે, ટેક્સ્ટબુકમાં છે કે થોડું કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ એનું અણુસૂત્ર છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ એનું અણુસૂત્ર છે NH4Cl, અથવા તો એની જગ્યાએ તમે કપૂર લો, તો એનો બારીક ભૂકો કરી અને એને શું કરવાનું છે, તો કોઈ પાત્રમાં તમારે બાષ્પ વાટકીમાં અથવા તો ચાઇના ડીશ જેની અંદર તમારે લેવાનું છે, ચાઇના ડીશ એટલે કે ચિનાઈ માટીમાંથી બનેલી જે રકાબી આવે છે
જેને તમે કહો છો ચાઇના ડીશ, તો એ ચાઇના ડીશમાં તમારે એને લેવાનું છે. લીધા બાદ શું કરવાનું છે, તો એને શું કરવાનું છે, ગરમી આપવાની છે. એના પહેલા એ ચાઇના ડીશની ઉપર કાચની ગરણી તમારે ઢાંકી દેવાની છે. કાચની ગરણી ઢાંકી દઈ નીચેથી તમારે શું કરવાની છે, એને બર્નર વડે ગરમી આપવાની છે. તો બર્નર વડે તમે ગરમી આપશો તો શું થશે, તો જે કપૂર છે અથવા તો જે એમોનિયમ ક્લોરાઇડનો જે ભૂકો છે એનું સામાં રૂપાંતરણ થશે, વાયુમાં રૂપાંતરણ થશે. વાયુમાં રૂપાંતરણ થશે, સાથે સાથે જે તમે કાચની ગરણી ઊંધી જે ઢાંકી હતી એની આજુબાજુ તમને શું જોવા મળશે, પાણીના ટીપા બાજેલા જોવા મળશે, વાયુ વરાળ તમને જોવા મળશે. એટલે શું થશે, તો એમોનિયમ જે ક્લોરાઇડ છે અથવા તો જે કપૂર છે એ કપૂરનું સામાં રૂપાંતરણ થાય છે, વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. એટલે જે કાચની ગરણી છે એની આજુબાજુ તમને વરાળ પાણીના ટીપા તમને જોવા મળી જશે, અને એને તમે ઠંડુ પાડતા અને તમે આ જે વાયુ અવસ્થામાં જે રૂપાંતરણ થયું છે એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂરનું જે વાયુ અવસ્થામાં રૂપાંતરણ થયું છે એને તમે ઠંડુ પાડશો, તો ઠંડુ પાડતા ફરી પાછું ઘન અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય છે. અને આવી જે ક્રિયા થાય છે એને ઉદ્વપાતનની ક્રિયા કહેવાય છે. સમજ્યા મિત્રો, ખ્યાલ આવે છે? તો શું થાય છે અહીંયા, તો કપૂર અથવા તો જે એમોનિયમ ક્લોરાઇડ એનો બારીક ભૂકો તમે લો છો ચાઇના ડીશની અંદર લો છો, ચાઇના ડીશ એટલે ચિનાઈ માટીમાંથી બનેલી જે રકાબી આવે છે એ, તો એને તમે ડીશની અંદર લઈ ઉપર તમે ગરણી ઢાંકશો, નીચેથી તમે ગરમી આપશો, એટલે શું થશે, એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂરનું વાયુમાં રૂપાંતરણ થઈ જશે. મતલબ જે ગરણી છે એની આજુબાજુ વરાળ પાણીના ટીપા બાજી જશે, અને એને તમે જો ઠંડુ કરશો તો ફરી પાછું ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે, એટલે ફરી પાછું શું થઈ જશે, કપૂર અથવા તો NH4Cl બની જાય છે. અને આ જે ક્રિયા થઈ એને ઉદ્વપાતનની ક્રિયા કહેવાય છે. તો સમજી એની વ્યાખ્યા, ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના, ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં, એટલે ઘનમાંથી સીધું સામાં વાયુ, પ્રવાહીમાં રૂપાંતરણ નહીં થાય, ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં, અને એ વાયુ અવસ્થા એને તમે ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને ઉદ્વપાતન કહેવાય છે. એટલે પહેલું શું થશે, ઘન પદાર્થને તમે ગરમી આપશો એટલે પ્રવાહીમાં રૂપાંતરણ થયા વિના સીધું વાયુ અવસ્થામાં, અને એ વાયુ અવસ્થાને તમે ઠંડુ કરતા ફરી પાછું સામાં ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની જે ક્રિયા એને ઉદ્વપાતનની ક્રિયા કહેવાય છે. તો એની વ્યાખ્યા છે કે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધે સીધું વાયુ અવસ્થામાં, એટલે ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં, અને એ વાયુ અવસ્થાને ઠંડુ કરતા ફરી પાછું ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને ઉદ્વપાતનની ક્રિયા કહેવાય છે. તો આ એક ઉદ્વપાતનની વ્યાખ્યા છે મિત્રો, યાદ રાખજો. હેતુલક્ષી અથવા એક માર્ક્સ ની અંદર તમને પ્રશ્ન પૂછે કે ઉદ્વપાતન એટલે શું, તેની વ્યાખ્યા તમારે સમજાવવાની રહેશે. તો આ આપણે શું ભણ્યા કે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનના ફેરફારની અસર, કે તાપમાન બદલાતા દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે, પદાર્થને ગરમ કરતા પણ દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે, અને સાથે સાથે ઉદ્વપાતનની ક્રિયા થાય છે. નેક્સ્ટ છે, દ્રવ્યની અવસ્થા ઉપર દબાણના ફેરફારની અસર સમજાવો. અહીંયા શાની અસર છે, દબાણના, અહીંયા શું હતું, તાપમાનના, તો અહીંયા દ્રવ્યની અવસ્થા ઉપર દબાણના ફેરફારની અસર. એના પહેલા દબાણ વિશે આપણે થોડી વાત કરી લઈએ કે દબાણ એટલે શું. તો પાત્રની દિવાલ પર, પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા, વાયુના જે કણો છે એ કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવાય છે. અથવા તમે વ્યાખ્યા શું કરી શકો કે પાત્રની જે દિવાલ છે એ દિવાલ ઉપર વાયુના કણો દ્વારા જે બળ લાગે એને શું કહેવાય, વાયુનું દબાણ કહેવાય છે. આ રીતે તમે વ્યાખ્યા આપો તો પણ ચાલી જશે, અથવા તો આ વ્યાખ્યા આપો તો પણ ચાલશે કે પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવાય છે. આ વ્યાખ્યા આપશો તો પણ ચાલશે તમે. તો મિત્રો, આ વાયુના દબાણની વ્યાખ્યા, દબાણનું અહીંયા સૂત્ર છે, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, આ દબાણનું એક સૂત્ર છે. યાદ રાખજો કે દબાણનું સૂત્ર શું, તો દબાણ ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ. સાથે સાથે દબાણ માપવાનો એકમ શું છે, વાતાવરણ, એટલે કે એટીએમ.
દબાણ માપવાનો એકમ શું છે? વાતાવરણ છે મિત્રો, યાદ રાખજો. એટીએમ વાતાવરણ એટલે કે એટીએમ છે, એનો એસઆઈ એકમ શું છે? દબાણનો એસઆઈ એકમ પાસ્કલ. પાસ્કલ એને પીએ વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? પીએ વડે દર્શાવાય છે. તો દબાણનો એસઆઈ એકમ શું છે? પાસ્કલ. સાથે 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ એવો એનો અર્થ થાય છે. એટીએમ, એટીએમ એટલે વાતાવરણ દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે, અને એટીએમ એ એટોમિક માસ પર યુનિટ. તો 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ છે. સાથે મિત્રો, વાતાવરણમાં જે હવાનું જે દબાણ છે એને વાતાવરણીય દબાણ કહેવાય છે. વાતાવરણમાં જે દબાણ છે એને શું કહેવાય છે? વાતાવરણમાં જે હવાનું જે દબાણ છે એને વાતાવરણીય દબાણ કહેવાય છે. મિત્રો, દરિયાની જે સપાટી છે એ દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ 1 વાતાવરણ છે. દરિયાની જે સપાટી છે એના ઉપર વાતાવરણીય દબાણ કેટલું છે? 1 વાતાવરણ છે. તેથી તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. સામાન્ય વાતાવરણીય દબાણ એટલે શું? તો દરિયાની જે સપાટી છે એ દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ કેટલું છે? 1 વાતાવરણ છે. અને 1 વાતાવરણ છે તેથી તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. સાથે મિત્રો, નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા ઉપર દબાણ વધુ આપવાથી વાયુના કણો એકબીજાની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશે. નિયત તાપમાને દ્રવ્યની જે અવસ્થાઓ છે એ દ્રવ્યની અવસ્થાઓ ખાસ કરીને વાયુ અવસ્થા એના ઉપર જો તમે દબાણ વધુ આપશો તો કણો એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે. કઈ રીતે? તો સમજીએ, આ એક ગેસ સિલિન્ડર છે. એ ગેસ સિલિન્ડરમાં તમને ખબર છે ગેસ સિલિન્ડરમાં શું હોય? તો વાયુ રહેલું છે. એ ગેસ સિલિન્ડરમાં તમે પિસ્ટનથી તમે એને દબાવવાનો પ્રયત્ન કરશો તો જે કણો છે એ કણો એકબીજાની નજીક આવશે. અહીંયા તમે દબાણ ઓછું આપ્યું છે તો કણો એકબીજાની ઓછી નજીક છે. દબાણ વધુ આપ્યું તો કણો એકબીજાની નજીક આવ્યા, અને અંતે દબાણ વધુ આપ્યું તો કણો એકબીજાની સૌથી વધારે નજીક આવી ગયા. તો તમને ખ્યાલ આવ્યો કે નિયત તાપમાને દ્રવ્યની અવસ્થા ખાસ કરીને એમાં જે વાયુ અવસ્થા છે એ વાયુ અવસ્થાના કણો ઉપર દબાણ વધારતા કણો એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે. ખ્યાલ આવ્યો તમને કઈ રીતે? તો અહીં એક સિલિન્ડર થ્રુ સિલિન્ડરનું આપણે ઉદાહરણ લઈને આપણે સમજ્યા. પહેલા સિલિન્ડરમાં દબાણ ઓછું આપ્યું હતું તો કણો એકબીજાની ઓછી નજીક આવ્યા. બીજા સિલિન્ડરમાં દબાણ વધુ આપ્યું હતું કણો એકબીજાની નજીક આવ્યા. ત્રીજા સિલિન્ડરમાં સૌથી વધારે દબાણ આપ્યું તો કણો એકબીજાની સૌથી વધુ નજીક આવી ગયા. સાથે મિત્રો, દબાણ તમે વધારશો, દબાણ તમે વધુ આપો છો તો વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતરણ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ યાદ કરો કે બીકરમાં તમે બરફ લઈ અને તમે ગરમી આપી દીધી તો એ બરફમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વરાળ બની, વરાળ બનીને વાતાવરણમાં ગઈ. પણ એ જ વરાળ કે જેને તમે વાતાવરણીય દબાણ તમે વધારી દો તો વાતાવરણીય દબાણ તમે વધારી દેશો તો વાયુ એનું વાયુનું સમા રૂપાંતરણ થઈ જશે ફરી પાછું પ્રવાહીમાં, અને એ પ્રવાહીને ફરી પાછું તમે દબાણ વધારશો તો દબાણ વધારશો તો એ પ્રવાહીનું પાછું ઘનમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આ એક સમજ મુદ્દો કે દબાણ વધારતા તમે દબાણ વધુ આપશો તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે અને અંતે ઘનમાં રૂપાંતરણ થઈ જાય છે. સાથે મિત્રો, બીજું કે જો વાતાવરણીય દબાણ 1 વાતાવરણ રાખવામાં આવે તો CO2 છે એ CO2 નું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના, ઘન અવસ્થામાં જે CO2 છે એ CO2 એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના દબાણ વધારતા એટલે કે તમે 1 વાતાવરણીય દબાણ આપશો તો એનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ એનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય છે, અને એ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય છે માટે ઘન અવસ્થામાં રહેલો જે CO2 છે એને સૂકો બરફ કહીએ છીએ. અથવા તો તમે CO2 વાયુ છે એ CO2 વાયુનું તમે દબાણ વધારી દો, તાપમાન તમે નીચું ઘટાડી દો તો ઘન અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતરણ થઈ જાય છે. સફેદ રંગના ઘન અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતરણ થઈ જાય છે જેને સૂકો બરફ કહે છે. અને આ સૂકા બરફનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેફ્રિજરેટરની અંદર એનો ઉપયોગ થાય છે. રેફ્રિજરેટરમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણાની જે વસ્તુઓ છે એને ગરમ રાખવા માટે આ ઘન CO2 એટલે કે સૂકો બરફનો ઉપયોગ થાય છે.
તો અહીંયા આપણે આ દ્રવ્યની અવસ્થા ઉપર દબાણના ફેરફારની અસર એના વિશે આપણે સમજ્યા. પહેલી દબાણની વ્યાખ્યા કે પાત્રની દિવાલ ઉપર વાયુના કણો દ્વારા જે બળ ટકાવવામાં આવે જેને શું કહેવાય છે, વાયુ દબાણ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા, પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુ દબાણ કહેવાય છે. દબાણ એનું સૂત્ર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ માપવાનો એકમ વાતાવરણ, વાતાવરણ એટલે કે એટીએમ છે. એનો એસઆઈ એકમ શું છે, પાસ્કલ લીએ છે. 1 atm = 1.01 × 10⁵ પાસ્કલ એવો એનો અર્થ છે. મિત્રો વાતાવરણમાંનું જે હવાનું જે દબાણ છે એને વાતાવરણીય દબાણ કહેવાય છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ 1 વાતાવરણ છે, તેથી તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. મિત્રો નિયત તાપમાને દ્રવ્યની અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા તેના ઉપર તમે બળ લગાડો તો વાયુના કણો શું થશે, એકબીજાની વધુ નજીક આવવાનો કોશિશ કરે છે. આકૃતિ દ્વારા તમે સમજી શકો છો. સાથે મિત્રો તમે દબાણ વધુ આપશો તો વાયુનું પ્રવાહીમાં અને અંતે એનું ઘનમાં રૂપાંતરણ થઈ જાય છે. CO2 વાયુ છે, એ CO2 વાયુનું દબાણ વધારતા એટલે કે 1 વાતાવરણીય દબાણ રાખતા તાપમાન નીચું એટલે કે ઘટાડતા ઘન અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતરણ થાય છે, જેને સૂકો બરફ કહેવાય છે. આ સૂકા બરફનો ઉપયોગ ક્યાં થાય છે, તો રેફ્રિજરેટરમાં આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની જે વસ્તુઓ છે એને ઠંડી રાખવા માટે એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આજે આપણે મિત્રો એક દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર અને દબાણના ફેરફારની અસર વિશે સમજ્યા. ખ્યાલ ના આવે તો ચોપડી છે, ચોપડીમાંથી વાંચી લેજો, નજર કરી લેજો. સાથે જો હજુ પણ તમને ખબર ના પડે તો જોડે આ લેક્ચર છે, એને તમે સ્ટોપ કરી રિવાઇઝ કરી પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.